ડુંગળીની નિકાસબંધી મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે ડુંગળી પકવતા ખેડૂતો સરકારની નીતિના કારણે દુખી છે તેવું શક્તિસિંહ નું કહેવું છે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવે ત્યારે સરકાર નિકાસ બંધ કરી દે છે સંગ્રખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે 100 રૂપિયામાં એક મણ ડુંગળી માર્કેટમાં વેચાઈ રહી છે સરકાર નિકાસબંધી પૂર્વેના ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે તેવી માંગ પણ શક્તિસિંહ કરી છે અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિકાસબંધી હટાવવા માટે પણ માંગ કરી છે કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક વિચિત્ર નિર્ણયો કરે છે ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રહખોરો મોંઘવારી આસમાને ચડાવે ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ થાય આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી છે અને એટલે સો રૂપિયે મણ ડુંગળી કલ્પના તો કરો ખેડૂત ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ જે હોય ને એ ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ પેદા થઈ છે